નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ગત મોડી સાંજે દુકાનમાં આગ લાગ્યા બાદ આજે વહેલી સવારે દુકાનને અડીને આવેલા વાડી પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વડોદરાના ગંડી ગેટ દરવાજા પાસે આવેલા વાડી પોલીસ સ્ટેશનને અડીને આવેલી બ્રાન્ડેડ કંપનીના ગાદલાની દુકાનમાં ગઈકાલે સાંજે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ચારે બાજુ ટ્રાફિક જામ થઈ જતા પોલીસ મદદ માટે આવી પહોંચી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ગત સાંજે દુકાનમાં આગ લાગ્યા બાદ હીટિંગને કારણે આજે સવારે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલા રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ગઈકાલે આગનો બનાવ બન્યા બાદ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવા છતાં આજે આગ લાગતા આશ્ચર્ય થયું હતું. ગઈકાલે વાડી પોલીસ સ્ટેશનની બિલકુલ અડીને આવેલ બાજુના બિલ્ડિંગમાં આગ લાગેલી અને સાંજના સમયે 2 કલાકની અંદર ફાયર ફાઇટરોએ બુઝાવી દીધી. પરંતુ વાડી પોલીસ સ્ટેશન અને જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેની બંનેની દિવાલ કોમન હોય અને હીટ ટ્રાન્સફર થવાને કારણે જે વાડી પોલીસ સ્ટેશનનો રેકોર્ડ રૂમ હતો એમાં પણ ધુમાડા નીકળતા તુરંત ફાયર ફાઇટરોને બોલાવવામાં આવેલા અને આગ બુઝાવી દીધેલી છે. હાલ કંટ્રોલમાં છે. હા, સહી સલામત છે. અત્યારે ધુમાડા નીકળે છે એટલે પછી એની તપાસ કરવામાં આવશે કે શું નુકસાન થયું. ફાયર ઓફિસર અમિત ચૌધાના જણાવ્યા અનુસાર ગઈકાલે લાગેલી આગને કારણે દિવાલો ગરમ થઈ જતા આખી રાત હીટિંગને કારણે દિવાલ અડીને આવેલી વાડી પોલીસ મથકના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. આ રૂમમાં થયેલા નુકસાનની વિગતો પોલીસ એકત્રિત કરી રહી છે. વાડી પોલીસ સ્ટેશનમાં ત્રીજા માળે ધુમાડા નીકળે છે એવો કોલ મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન અને અન્ય ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. જે આ ધુમાડા હતા ત્યાં જઈને ઘૂસીને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કામગીરી કરી લીધી. આ કાબુમાં છે. ગઈકાલે આગ લાગી હતી અને આગ પણ વડોદરા ફાયર બ્રિગેડે કાબુમાં મેળવી લીધી હતી. બાજુનું આગ લાગવાના કારણે બિલ્ડિંગ જે છે એમાં ટેમ્પરેચર હશે અને એ જે બિલ્ડિંગ છે જૂનું બાંધકામ છે ત્યાં લાકડાઓનો પણ જૂના અસલ લાકડાઓનો ઉપયોગ થયો છે તો કદાચ એમાં ક્યાંક રહી ગયું હશે નાનું તો હોઈ શકે એના ધુમાડા નીકળ્યા. અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં છે. જૂનું બાંધકામ છે એની અંદર ફાયર ફાઇટર જઈ શકે એવા નથી, પણ જ્યાં જ્યાં એપ્રોચ મળ્યા ફાયર ફાઇટરો ગયા છે અને આ કાબુમાં મેળવવા માટેના તમામ પ્રયત્નો કર્યા. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.